મિત્રો બાબા વેગાનું નામ તો તમે સાંભળ્યું જ હશે બાબા વેગા તેમની સચોટ આગાહીઓ માટે વિશ્વભરમાં જાણીતા છે આ તે મહિલા છે કે જેણે ત્રણ દાયકા પહેલાં જ દુનિયાને અલવિદા કરી દીધું હતું પરંતુ તેમને કરેલી ભવિષ્યવાણી હજુ પણ વિશ્વમાં યાદ કરાઈ રહી છે બાબા વેગાએ વર્ષો પહેલાં અમેરિકા પર નવ અગિયારના હુમલા અને બ્રિટનમાં બ્રેક્ઝીટની આગાહી કરી હતી તેમના દ્વારા બે હજાર ચોવીસના વર્ષ માટે પણ ભવિષ્યવાણી કરવામાં આવી છે તે ખૂબ જ ખતરનાક અને ભયાનક છે મિત્રો મિત્રો બાબા વેગા અંધ હતા અને તેમને બાલકેશનો ડામા પણ કહેવામાં આવે છે તેમના દ્વારા કરવામાં આવેલી પંચ્યાસી ટકા આગાહીઓ એકદમ સચોટ સાબિત થઈ છે મિત્રો બાબા વેગાએ આગાહી કરતાં કહ્યું કે યુરોપ પર આતંકી હુમલો થવાની સંભાવના છે બે હજાર ચોવીસમાં બાબા વેગાએ ખતરનાક હથિયારો વિશે ભવિષ્યવાણી કરી હતી તેમનો દાવો છે કે આવતા વર્ષે એક મોટો દેશ જૈવિક શસ્ત્રનું પરીક્ષણ કરશે અથવા તેના દ્વારા હુમલો કરશે તેણે એવી આગાહી પણ કરી છે કે આતંકીઓ દ્વારા યુરોપના અલગ અલગ શહેરોમાં હુમલાઓ કરવામાં આવશે અને પછી આર્થિક કટોકટીનું સંકટ બાબા વેગાએ ભવિષ્યવાણી કરી હતી કે આવતા વર્ષે એક મોટી આર્થિક કટોકટીનું સંકટ આવી શકે છે જેના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા ભાંગી પડશે અને બીજી એક ચોંકાવનારી ભવિષ્યવાણી એ કરી છે કે બે હજાર ચોવીસમાં કેન્સરની સારવાર શક્ય બનશે મિત્રો બાબા વેગાના મતે મેડિકલ ક્ષેત્રથી સારા સમાચાર સામે આવી શકે છે અલ્ઝાઇમર સહિતના મોટા મોટા રોગોની સારવાર ઉપલબ્ધ થશે તેણે એવી આગાહી કરી છે કે બે હજાર ચોવીસમાં કેન્સરની સારવાર શક્ય બનશે મિત્રો સાયબર અટેકનું જોખમ આવતા વર્ષે વિશ્વમાં સાયબર અટેકનું જોખમ પણ વધશે મોર્ડન હેકર્સ પાવર ગ્રીડ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ જેવા મહત્વના ઇન્સ્ટ્રાસ્ટ્રક્ચર નિશાન બનાવવામાં આવશે ત્યારે બાબા વેગાએ આગાહી કરી છે કે આનાથી રાષ્ટ્રીય સ્તરે સુરક્ષા માટે ખતરો પણ ઊભો થઈ શકે છે ટેકનોલોજીમાં આવશે ક્રાંતિ કે ભવિષ્યવાણી અનુસાર આવતા વર્ષે ટેકનોલોજી ક્ષેત્રે નવી ક્રાંતિ આવવાની સંભાવના છે અને કોટ કમ્યુનિટી ઝડપથી વિકાસ કરી રહ્યું છે સામાન્ય કોમ્પ્યુટરની સરખામણી તે ઝડપથી સમસ્યાનું સમાધાન કરી શકે છે સાથે જ એઆઈ ક્ષેત્રનો પણ વિકાસ થશે મિત્રો મિત્રો બાબા વેગાએ અત્યાર સુધી જેટલી ભવિષ્યવાણી કરી છે એ બધી ભવિષ્યવાણી પંચ્યાસી ટકા જેટલી બધી સાચી પડી છે મિત્રો અને બે હજાર ચોવીસ માટે બાબા વેગાએ એવી ખતરનાક ભવિષ્યવાણી કરી છે કે જે તમને માનવામાં પણ નહીં આવે મિત્રો બે હજાર ચોવીસ શરૂ થઈ ગયો છે બસ ગણતરીના દિવસો હવે નીકળ્યા છે ત્યારે આવા સમય બે હજાર ચોવીસમાં થું શું થઈ શકે છે તેના પર જો આપણે ચર્ચા કરીએ તો બુલગારિયા બાબા વેગાએ વર્ષ બે હજાર ચોવીસને લઈ કેટલીક ભવિષ્યવાણીઓ પણ કરી છે મિત્રો મિત્રો બાબા વેગાની ભવિષ્યવાણી અનુસાર બે હજાર ચોવીસમાં રશિયાના રાષ્ટ્રપતિ પુનિતની હત્યાની પણ કોશિશ કરવામાં આવશે એ પણ ભવિષ્યવાણી કરવામાં આવેલી છે હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે કેટલી વાર અફવાઓ ઉડે છે કે પુનિતનું મોત થઈ ચૂક્યું છે અને રશિયા તેની ડબલ બોડીને દુનિયાની સામે જ રાખી રહી છે મિત્રો બાબા વેગાએ કરેલી ભવિષ્યવાણીઓ પંચ્યાસી ટકા જેટલી સાચી પણ સાબિત થઈ છે મિત્રો પણ આ ભવિષ્યવાણીઓ કાંઈક એવી અવનવી અને અલગ છે મિત્રો કે જે સાંભળી અને તમે પણ ચોંકી જશો મિત્રો બાબા વેગા એક એવા કરતા હતા અને એવી જ બીજી ભવિષ્યવાણી જ્યારે સામે આવી હતી મિત્રો કે નાસ્ત્રેદામાની કે ચીન હિન્દસાગરમાં તબાહી મચાવશે ત્યારે નાસ્ત્રેદમસે પણ સમુદ્રમાં યુદ્ધની આગાહી કરી હતી તેમના મતે ચીન હિન્દ મહાસાગરમાં તબાહી મચાવશે જેના કારણે યુદ્ધ શરૂ થશે જો કે સુરક્ષા નિષ્ણાંતોને ટાંકીને કેટલાક અહેવાલો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ચીનને હારનો સામનો કરવો પડી શકે છે આ સિવાય તેણે બે હજાર ચોવીસમાં પૃથ્વી પર દુકાળ અને પૂર વધવાની સંભાવના પણ વ્યક્ત કરી હતી મિત્રો ત્યારે આગામી વર્ષ બે હજાર ચોવીસમાં અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી જ્યારે યોજાવાની છે આવી સ્થિતિમાં નાસ્ત્રેદમસના મતે આ વર્ષે અમેરિકામાં ગૃહયુદ્ધ ફાટી નીકળશે અને ચૂંટણીમાં સ્થિરતા આવી શકે છે અને અમેરિકાને લઈને નાસ્ત્રેદમસની આ ભવિષ્યવાણી ભયાનક માનવામાં પણ આવે છે મિત્રો ભવિષ્યકર્તાઓ જ્યારે આ ભવિષ્ય કરી છે ભવિષ્યવાણી ત્યારે કળીયુગની આવી ભયાનક ભવિષ્યવાણીઓ સાંભળી અને તમે પણ કંપી જશો મિત્રો કારણ કે ઘણું વિચિત્ર જ હશે આપણું ભવિષ્ય એવા જ ભારતમાં પણ એવા અનેક સંતો થઈ ગયા કે જેણે કળિયુગના આવનારા સમય વિશે આવનારી પરિસ્થિતિ વિશે અનેક ભવિષ્યવાણીઓ કરી છે મિત્રો કે આપણા શાસ્ત્રોમાં પણ જ્યારે ચાર યુગનું વર્ણન કરવામાં આવેલું છે સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ અને કળીયુગ જે અત્યારે ચાલી રહ્યો છે મિત્રો કારણ કે શાસ્ત્રો અનુસાર કળીયુગની આયુષ્ય આપણે જોવા જઈએ તો ચાર લાખ અને બત્રીસ હજાર વર્ષની આયુષ્ય છે મિત્રો પણ કળીયુગના અંતનો સમય નિકટ આવશે ત્યારે માનવીનું આયુષ્ય ફક્ત વીસ વર્ષનું જેટલું જ રહેશે અને આ પૃથ્વી ઉપર વસવાટ કરતા તમામ પશુઓ પક્ષીઓ જીવજંતુઓ વિનાશ થઈ જશે અને તે પાછળનું કારણ પણ મનુષ્ય પોતે જશે અને કળીયુગના અંતિમ સમયગાળામાં માનવી અને પશુ કોઈ પણ પ્રકારનું અંતર નહીં રહે મિત્રો એક સમાન થઈ જશે તો કળિયુગનો અંત કેવી રીતે થશે મિત્રો આપણે બ્રહ્મપુરાણમાં કળિયુગની અવધિ ચાર લાખ બત્રીસ હજાર વર્ષની કહેવામાં આવી છે જેમાં મનુષ્યની ઉંમર ઓછામાં ઓછી સો વર્ષ હશે મિત્રો પણ આ સિવાય જો આપણે મનુષ્યની લંબાઈ વિશે વાત કરીશું તો તેમની લંબાઈ ઓછામાં ઓછી પાંચ ફૂટ પાંચ ઇંચ હશે મિત્રો જેમ કળિયુગનો અંત નજીક આવતો જશે તેમ તેમ માનવ જાતિનો પણ અંત આવતો જશે મિત્રો મનુષ્યની હાઈટ છે ઊંચાઈ છે ઓછી છાતતી જશે અને મનુષ્યનું આયુષ્ય પણ દિન બે દિન ઘટતો જશે મિત્રો કળીજુગના કળીજુગનો અંત કેવી રીતે હશે અને અંત થયા પછી કળીજુગનો અંત થયા પછીની દુનિયા કેવી હશે મિત્રો પરંતુ કળીજુગ કેવી રીતે સમાપ્ત થશે તેનું વર્ણન પણ બ્રહ્મપુરાણમાં મળે છે મિત્રો કળીયુગના પાંચ હજાર વર્ષ પછી ગંગા નદી છે એકદમ સાવ સુકાઈ જશે અને ફરી વૈકુંઠ વૈકૂંટધામમાં પરત થશે ધીમે ધીમે બધા જ દેવી દેવતાઓ પૃથ્વી છોડી અને તેમના નિવાસ સ્થાન પર પાછા પડશે મનુષ્યની અવધિની ઉપાસના ઉપવાસ અને તમામ ધાર્મિક પ્રવૃત્તિઓ બંધ કરશે ગાય દૂધ આપવાનું બંધ કરી દેશે અને કળીયુગમાં સમાજ હિંસક બનશે જેઓ મજબૂત છે તે જ રાજ કરશે અને માનવતાનો નાશ થશે અને સંબંધો પણ સમાપ્ત થશે મિત્રો તેમજ કળીયુગમાં પણ એવા લોકો હશે જેમને ખૂબ જ્ઞાની અને ધ્યાનવાળા કહેવાશે પણ તેનું આચરણ શેતાનનું હશે મિત્રો કળીયુગના બાળકો પ્રત્યેનો માતા પિતાનો પ્રેમ એટલો વધશે કે તે તેમના વિકાસની તક પણ નહીં મળે ઘર આશક્તિ અને બ્રાહ્મણને કારણે ભ્રમણાને કારણે બરબાદ થઈ જશે તેમજ કળીયુગમાં અનાજ હશે પણ લોકો ભૂખમરાથી મરી જશે મિત્રો કળીયુગનો અંત આવી જશે ને પછી સતયુગ કેવો હશે મિત્રો સતયુગનો સમયગાળો સત્તર લાખ અને અઠ્યાવીસ હજાર વર્ષ રહેશે આ યુગમાં મનુષ્યની ઉંમર ચાર હજારથી દસ હજાર વર્ષ હશે ધર્મ ફરીથી પૃથ્વી ઉપર પ્રભુત્વ મેળવશે માણસ શારીરિક સુખ સુવિધાઓ કરતાં માનસિક આનંદ ભાર મૂકશે મનુષ્ય એકબીજા પ્રત્યે તિરસ્કાર માટે કોઈ સ્થાન નહીં રહે રહેશે નહીં ચારે બાજુ પ્રેમ હશે ને માનવતા પુનઃસ્થાપિત થશે મનુષ્ય પર જ્ઞાન પ્રાપ્ત થશે લોકો ઉપવાસના અને ધાર્મિક વિવિધિઓમાં વિશ્વાસ કરશે સતયુગમાં માણસ તેની કમજોરીથી ભગવાન સાથે વાત કરી શકશે અને યુગમાં લોકોના શરીર ઉપર સંપૂર્ણ નિયંત્રણ રહેશે અને દરેક વ્યક્તિ પરમાત્મા સાથે આત્મા સાથેના જોડાણ અને ખુશ રહેશે એટલે કે સતયુગને આ વિશ્વનું યુગ પણ કહેવામાં આવે છે મિત્રો પણ અત્યારે કળિયુગની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કળિયુગ કઈ સીમા પર પહોંચ્યો છે મિત્રો આવનારા સમયમાં કેવી કેવી હજી ઘટનાઓ બનવાની છે હજી તો કળિયુગ સમજો નાનું બાળક છે એટલી જ હજી કળિયુગની આયુષ્ય છે ને તમારી મારી સામે આવી એવી ઘટનાઓ બની રહી છે